નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આખરે બહાર પડી ગયું છે આચાર સંહિતા બાદ તરત જ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાનો સરકારનો નિર્ણય સારો છે આઈ થિંક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોતાં જોતાં તમારે દિલની ધડકન છે એ વધી રહી હશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી આશા અમર છે એટલે સારા ન્યૂઝ આવે એવી આશા રાખીએ હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે જોવાનું છે સાથે તમે પાસવોડ ભૂલી ગયા હોય તો એ કેવી રીતે રિકવર કરવાનો છે અને વાંધા જે કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી લેશો લાઇક શેર અવશ્ય કરશો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે સૌ પ્રથમ આ વેબસાઇટ પર આપણે આવી જવાનું છે આની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે નીચે સ્ક્રોલ કરો હવે અહીં તમારે લોગ ઇન સામાન્યનો ઓપ્શન આપેલો હશે તો ત્યાં લોગ ઇન બટન પર ક્લિક આપવાનું છે હવે આ પ્રમાણે લોગ ઇન કરવા માટે આપણે ટેટ નંબર સ્કૂલ પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી અને લોગ ઇન કરી લેવાનું છે હવે સપોઝ માનો કે કોઈ વ્યક્તિ આનો પાસવર્ડ ભૂલી જાય છે તો અહીં ફોર ગોડ પાસવર્ડ નામનું ઓપ્શન આપ્યું છે ત્યાંથી તમે ઓટીપીની મદદથી તમારો પાસવર્ડ છે એ ચેન્જ કરી શકશો અને પાસવર્ડ ચેન્જ કર્યા બાદ ફરીથી આપણે જે પ્રમાણે લોગ ઇન કરીએ છીએ એ પ્રમાણે લોગ ઇન પ્રોસેસ કરવાની છે હવે હું તમામ વિગતો દાખલ કરીને લોગ ઇન કરી લઉં છું હવે લોગ ઇન કરશો એટલે આ પ્રમાણે બે ટેબ તમને જોવા મળે છે કેન્ડિડેટ એપ્લિકેશન અને મેરિટ તો અહીં કેન્ડિડેટ એપ્લિકેશનની અંદરથી તમે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ મેળવી શકશો મેરિટ જોવા માટે આપણે મેરિટનું મોટું ટેબ આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે હવે આ પ્રમાણે તમારું મેરિટ લિસ્ટ ઓપન થઈ ગયું છે સૌપ્રથમ તમારું નામ આપેલું હશે ફોર્મ નંબર આપેલું છે માધ્યમ આપ્યું છે ભરતીનો પ્રકાર વિષય એટલે એકથી પાંચ કે છથી આઠ એ આપેલું છે ખાસ મહત્ત્વનું હવે આપણે જોવાનું છે કે કુલ મેરિટ આપણું કેટલું છે એ ખાસ ચેક કરી લેજો આની અંદર કોઈ ભૂલ હશે તો તમારે ચલવી લેવાની નથી અને જે જનરલ મેરિટ નંબર આપ્યો છે એ આપણે ખાસ જોવાનો છે જે જનરલ મેરિટ નંબર છે એના વિશે તમને સમજાવી તો કે જનરલ મેરિટ નંબરમાં તમારો તમામ વિદ્યાર્થીઓનો નંબર અહીં આપેલો હોય છે તમામ વિદ્યાર્થીઓમાં તમારો કેટલો નંબર છે એ અહીં બતાવવામાં આવ્યું છે તો અહીં ચૌદસો અઢારમો નંબર છે એટલે બધા ફોર્મ ભરાયા એમાંથી ચૌદસો અઢારમો નંબર આપણો છે આ જનરલ મેરિટ નંબર ગણાય એમાં તમામ કેટેગરીવાળા પણ આવી ગયા અને સામાન્ય ઉમેદવાર પણ આવી ગયા હવે તમારી પોતાની કેટેગરીની અંદર કેટલો નંબર છે એટલે દાખલા તરીકે આ ઉમેદવાર એસઈ બી છે તો એને એસિબીસીના ઉમેદવારોમાં કેટલો નંબર છે એ તમને બતાવવામાં આવ્યું છે તો આ જે જનરલ મેરિટ નંબર છે અને કેટેગરી મેરિટ નંબર છે એના પરથી તમને એંસીથી નેવ ટકા ખ્યાલ આવી જશે કે તમારો ભરતીમાં વારો આવશે કે કેમ હવે સપોઝ માનો કે તમારે આની અંદર કોઈ ભૂલ છે મેરિટમાં કોઈ ભૂલ છે કે કોઈપણ પ્રકારે તમારે વાંધા અરજી કરવાની જરૂર પડે છે તો અહીં તમારે છેલ્લે ઓપ્શન આપે છે વાંધા અરજી તો એ વાંધા અરજી પર ક્લિક આપવાનું છે હવે વાંધા અરજી પર ક્લિક આપશો એટલે આ પ્રમાણે તમારે વાંધા અરજી છે એ ડાઉનલોડ થઈ જશે હવે વાંધા અરજી તમારે કયા કયા પત્રકની અંદર કઈ કઈ વિગતોની અંદર તમે સુધારો વધારો કરી શકો છો એ અહીં તમને જોવા મળે છે જે આ પ્રમાણે વિગતો છે અહીં જેટલા ક્રમ આપ્યા છે આ તમામ વસ્તુ અહીં આપી છે અને એની અંદર તમે સુધારો કરી શકો છો આ બાજુ જે ખાના આપ્યા છે એમાં કોઈ ભૂલ હોય તો તમે સુધારો કરી શકો છો તમે ફોર્મની અંદર કઈ વિગતો ભરી છે એ અહીં વચ્ચેના ખાનામાં આપી છે હવે તમારે સુધારો કરવો હોય તો અહીં છેલ્લે ખાના આપે છે એની સામે દાખલા તરીકે કેટેગરીની ભૂલ છે તો કેટેગરીના ખાનામાં અહીં સામે તમારી સાચી કેટેગરી દર્શાવવાની રહેશે તો આ પ્રમાણે સુધારાની જે વિગતો છે એ તમારે અહીં સામેના ખાનામાં બતાવવાની છે એવી રીતે તમારે ઘણું બધું નીચે આપ્યું છે આ તમામ વસ્તુની અંદર ટોટલ કેટલા ખાના તેત્રીસ ખાના આપ્યા છે બત્રીસ તો એ બત્રીસ ખાનામાં જે પણ વિગતો આપી છે એની અંદર તમે સુધારો કરી શકશો હવે આ સિવાયના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર તમે સુધારો કરી શકતા નથી ખાસ તમને સૂચના એ છે કે મેરિટ બાબતે કોઈ પણ ભૂલ હોય તો એ ચલાવી લેવાની નહીં ગુણ લખવામાં ભૂલ થઈ હોય તો તમારે સાચા ગુણ એ દર્શાવવાના છે અને આ જે અરજી ફોર્મ છે એને નીચે સાઇન કરી અને તમારે જે તે સ્વીકાર કેન્દ્રએ જમા કરાવી દેવાનો છે સ્વીકાર કેન્દ્રે તમે આ ફોર્મ જમા જશો ત્યારે તમારે જે તમે સુધારો કર્યો છે એનું ડોક્યુમેન્ટ જોઈશે જોઈશે કોઈક પ્રૂફ સાથે જેથી તમે એને સાચું સાબિત કરી શકો તો આ પ્રમાણે તમારે વાંધા અરજી કે મેરિટ પ્રોવિઝનલ છે જોતી વખતે કોઈ પણ પ્રશ્ન આવે છે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો તો આ પ્રમાણે તમે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકશો મેરિટ લિસ્ટની અંદર કોઈ સુધારા વધારા હોય તો તમે વાંધા અરજી પણ આપી શકશો હવે વાંધા અરજી અને મેરિટ લિસ્ટની પ્રોસેસ છે એ સોળ તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે હવે ત્યાર પછી છે એ એ લોકો ફાઇનલ મેરિટ બનાવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડશે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ જ્યારે એ લોકો ક્લિયર કરે છે ત્યારે એની સાથે સાથે પહેલો રાઉન્ડ પણ મૂકી દેવામાં આવે છે તો હવે આપણે ફાઇનલ મેરિટ અને પહેલા રાઉન્ડની રાહ જોઈશું ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમામ ઉમેદવારો સુધી આ વીડિયોને અવશ્ય શેર કરશો આપનો ખૂબ ખૂબ આભાર